ચલો ધોરણ 10માં વિડિયો લેક્ચર નંબર 3 ઓકે નિયંત્રણ અને સંકલનમાં અત્યાર સુધી આપણે જોઈ લીધું બટ બરાબર હવે પ્રવૃત્તિ 7.1 ઉપર આપણે પહોંચ્યા હતા કે સ્વાદ કલિકાઓ અને તેના કઈ કાર્ય નક્કી કરવા બરાબર તો ખાંડનો સ્વાદ કેવો હોય ગળ્યો હોય બરાબર હવે નાક બંધ કરીને આપણે ખાંડ ખાઈએ ત્યારે સ્વાદ ખાંડના સ્વાદમાં કોઈ ફરક પડે છે તો ફરક પડે ના પડે કારણ કે એ સેન્સર કહેવાય એના સ્વાદના જીવ ઉપર હોય તો નાક પર કોઈ ફરક પડે નહીં બરાબર તો આ એક્ટિવિટી પ્રવૃત્તિ નંબર જે 7.1 છે એ બેઝિકલી આના ઉપર છે બરાબર કે સ્વાદ કલિકાને તેના ઉપર કાઢીએ તો સ્વાદનું ને નાકનું એના કોઈ લેવા દેવા છે નહીં બરાબર હવે તો ટેસ્ટ અને આ બંને વસ્તુ અલગ અલગ છે હવે આપણે આગળ જોઈએ પરાવર્તી ક્રિયાઓમાં શું થાય છે એનો અર્થ સમજાવો અને ઉદાહરણો આપો બરાબર પરાવર્તી ક્રિયા તો મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહીએ છીએ બરાબર હવે આ તો બહુ જોરદાર શબ્દો વાપરી દીધા ઐચ્છિક ને અનૈચ્છિક આપણે સિમ્પલ વર્ડમાં આને જોઈ લઈએ પરાવર્તી ક્રિયા એટલે કે મગજના ઐચ્છિક કેન્દ્રો એટલે કે મગજમાં એવા કંઈક કેન્દ્રો આવેલા હોય છે ઐચ્છિક એટલે પહેલેથી હોય જ બરાબર એને જાણ એની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે એટલે કે બાહ્ય ઉત્તેજના એટલે કે કોઈ પણ ગરમ વસ્તુ વળી ગઈ અથવા તો કોઈ ગરમ વસ્તુ લાગી ઠંડી વસ્તુ લાગી બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને ગરમ વસ્તુ મળે તો પછી આપણે પ્રતિચાર ઝડપી જ આપવું પડે ને નહીં તો હાથ પડી જાય તો આ વસ્તુને આપણે પરાવર્તી ક્રિયા કહીએ છીએ એટલે કે કોઈ પણ એક્શન થાય એના પર તમે જે રિટર્નમાં જે પણ પ્રોસેસ એની સામે કરો છો ને એને પરાવર્તી ક્રિયા કહીએ છીએ બરાબર એનો અર્થ બીજી રીતે પણ આપે છે કે અસ્તિત્વ માટે ત્વરિત અને અનૈચ્છિક પ્રતિચાર રૂપે દર્શાવવાથી અગત્યની ક્રિયા જેમાં મગજ કોઈ સક્રિય ભૂમિકા નથી તેને પરાવર્તી ક્રિયા કહીએ છીએ બરાબર તો આ વાત થઈ પરાવર્તી ક્રિયાની પરાવર્તી ક્રિયાના ઉદાહરણ કયા કયા છે અજાણતા આપણને પિન અડી જાય તો હાથ ઝડપથી આપણે ખેંચી લઈએ છીએ પહેલી વસ્તુ બીજી અજાણતા ગરમ વસ્તુ અડી જાય તો પણ હાથ લઈ લઈએ બીજી વસ્તુ ત્રીજી ઉધરસ અને બગાસો છીંક આવી એ ત્રીજી વસ્તુ ઉદરપટોળનું જે ઉરોદરપટલનું જે હલનચલન થવું એ પાંચમી ઘૂંટણને આંચકો લાગવો છઠ્ઠું તીવ્ર પ્રકાશમાં આંખની કીકી નાની થઈ જવી સાતમું આંખના પલકારા થવા આઠમું પસંદગી અને સ્વાદિષ્ટ ખોરાકને જોતા જ મોંમાં પાણી આવી જવું ઉદાહરણ તરીકે પકોડીની લાડી બરાબર તે જોતા મોઢામાં પાણી આવી જાય ને બરાબર તો આ બધી વસ્તુ પરાવર્તી ક્રિયાના ઉદાહરણ છે કે તમે કરવા ના માંગતા હોય તો પણ છીંક આવી ભલે તમારે ના લાવી હોય તો છીંક આવી જાય ઓટોમેટિક ઓકે આપણે પરાવર્તી ક્રિયાની સરખામણીમાં વિચારવાની ક્રિયામાં ધીમો પ્રતિચાર શા માટે આપીએ છીએ સમજાવો તો વિચાર કરવો એક જટિલ પ્રક્રિયા કહેવાય બરાબર તેમાં ઘણા બધા ચેતાકોષોના ઉર્મી